ફ્રેન્ડ્સ, યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. આજના આપણા વિડીયોનો ટોપિક છે આચરણ એજ ઉપદેશ. આજના વિડીયોમાં આપણે આચરણ એજ ઉપદેશ પંક્તિનો અર્થ વિસ્તાર જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. આપેલ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આચરણ એ ઉપદેશ આપવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ઉપદેશ આપવો સહેલો છે, પણ એ ઉપદેશનો અમલ કરવો અઘરો છે. ઉપદેશ આપવો અને ઉપદેશનું આચરણ કરવું બંને અલગ અલગ વસ્તુ છે. આપણે સરળતાથી કહી શકીએ કે દરરોજ વહેલા ઉઠવું જોઈએ, પરંતુ જ્યારે ખરેખર વહેલા ઉઠવાનું આવે ત્યારે સ્થિતિ કંઈક જુદી જ હોય છે. ઘણા લોકો ઉપદેશ આપે છે કે હંમેશા સાચું બોલવું જોઈએ, પરંતુ પોતે જ જૂઠું બોલે છે. આવા ઉપદેશની સામેવાળા વ્યક્તિ પર કંઈ અસર થતી નથી. બીજા વ્યક્તિને ઉપદેશ આપતા પહેલાં તેને પોતે આચરણ કરવું જોઈએ, તો જ સામેવાળી વ્યક્તિ આપણી વાતને માનશે અને પોતાના જીવનમાં ઉતારશે. બુદ્ધ ભગવાન આપણને આ બાબતે ઘણું ખરું શીખવી જાય છે. બુદ્ધ ભગવાનને ગોળ ખાવાની ટેવ હતી અને તેમને જ્યાં સુધી ગોળ ખાવાની ટેવ છોડી નહીં ત્યાં સુધી તેમને બાળકને ગોળ ન ખાવો ઉપદેશ આપ્યો ન હતો. આપણે આપણું આચરણ સુધારવું જોઈએ અને આપણા ઉપદેશ અને આચરણમાં સમાનતા રાખવી જોઈએ. જો આપણે કોઈ આચરણ ન કરી શકતા હોય તો તેનો ઉપદેશ આપણે બીજાને ન આપવો જોઈએ. તેથી જ ખરેખર સાર્થક રીતે કહેવાયું છે કે આચરણ એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો અર્થ વિસ્તાર કમેન્ટમાં જરૂરથી કહેજો. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ.